विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। हवे आपणे पाठ ત્રીજો છે એ જુદા જુદા વાજિંત્રનો ચિત્ર છે, એટલે કે આપણે જુદા જુદા વાજિંત્રો જોઈએ। તો આપણે ચિત્રમાં જોઈએ છીએ કે આ હાર્મોનિયમ છે। તો હાર્મોનિયમ છે એ જુદા જુદા ડાયરામાં ભજનમાં વગાડવામાં આવતું હોય છે। પછી છે, તમે બીજું ચિત્ર જોશો એ સિતાર એટલે કે તંબુરો। તો માતા સરસ્વતીના હાથમાં સુંદર મજાનો તંબુરો હોય છે। ત્યાર પછી તમે ચિત્ર જોશો તો વાંસળીનું ચિત્ર છે। તો આ વાંસળીનું ચિત્ર છે એ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રિય છે, અને એમાં જે જુદા જુદા પ્રકારના કાણા હોય છે એમાંથી આંગળીઓ રાખી અને તેમાંથી સુંદર મજાનો સૂર નીકળે છે। ત્યાર પછી તમે જોશો તો કે તબલા। તો તબલા છે એ તમારે કથકમાં વગાડવામાં આવતા હોય છે અને તેના ઉપર થતું હોય છે, અને બીજા બધામાં ગીત સંગીતમાં પણ તબલા હોય છે। ત્યાર પછી તમે જોશો ઢોલક। તો ઢોલક છે એ નવરાત્રિમાં, સારા પ્રસંગમાં, લગ્ન પ્રસંગમાં, બધી જગ્યાએ ઢોલક વગાડવામાં આવતો હોય છે। ત્યાર પછી તમે ચિત્ર જોશો તો કે પિયાનો। તો પિયાનો છે એ વિદેશી છે। તો અત્યારે બધાને પિયાનો વગાડવાનો શોખ હોય છે અને પિયાનો શીખતા પણ હોય છે, અને આપણે અત્યારે પિક્ચરોમાં પણ પિયાનો જોતા હોઈએ છીએ। ત્યાર પછીનું ચિત્ર છે શરણાઈ। તો જ્યારે આવા જુદા જુદા વિવિધ સાધનો નહોતા ત્યારે લગ્ન પ્રસંગોમાં સરસ સુંદર મજાની શરણાઈઓ વગાડવામાં આવતી હતી, અને રાજા મહારાજાઓને શરણાઈ વગાડવાનો શોખ પણ હતો। ત્યાર પછી તમે જોશો તો ગીટાર, એ પણ વિદેશી યંત્ર છે। તો વિદેશી વાજિંત્ર છે। તો અત્યારે બધાને ગિટારનો ખૂબ જ શોખ હોય છે, અને તેના દ્વારા પણ જુદા જુદા સૂર નીકળે છે। અને ત્યાર પછી તમે જોશો તો કે ખંજરી। તો ખંજરી છે એ નાની બાળોને ખૂબ જ ગમતી હોય છે અને ભજન કીર્તનમાં વગાડવામાં આવતી હોય છે। એટલે કે આ આપણે જુદા જુદા સંગીતના સાધનો જોયા અને એના વિશે આપણે જાણ્યું। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 4 નકશા વડે ગુજરાતનો પરિચય વિશે સમજીએ। તો આપણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પછી મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને વડોદરા। ત્યાર પછી આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપી, અને પશ્ચિમ ગુજરાતમાં આપણે જોઈએ તો ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ। એટલે આ આખા નકશામાં 26 જિલ્લા, 26ના ગુજરાતના, ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના, દક્ષિણ ગુજરાતના અને પશ્ચિમ ગુજરાતના આવેલા છે। હવે આપણે નકશામાં આપણને જુદા જુદા સંકેતો આપેલા હોય છે, એટલે આપણે જ્યારે નકશો હોય છે એમાં આપણે જુદી જુદી જાતના સંકેતો આપેલા હોય છે। તેને આધારે આપણે જે સ્થળે જવું હોય કે જે ગોતું હોય તે આપણે ગોતી શકીએ છીએ। તો આમાં પહેલાં તમને આપ્યું છે રાજ્યનું પાટનગર, તો એનું સંકેત આપેલું છે। પછી બીજું છે જિલ્લાનું મથક, તો જિલ્લા મથકનું પણ સંકેત આપેલું છે। પછી તાલુકા મથક, તો તાલુકા મથકનું સંકેત આપેલું છે। પછી નાનું ગામ, તો નાના ગામનું સંકેત આપેલું છે। પછી પર્યટન સ્થળ, તો પર્યટન સ્થળ હોય આપણે શોધવું હોય તો એના માટેનું સંકેત આપેલું છે। એટલે કે આવી રીતે જુદા જુદા સંકેતો આપેલા છે। પછી તીર્થધામ છે, તો અહીંયા મંદિરનું ચિત્ર આપેલું, સંકેત આપેલો છે। પછી ઔદ્યોગિક સ્થળ, ઐતિહાસિક સ્થળ, પછી બંદરે તમને વહાણનું ચિત્ર આપેલું છે।
પછી વિમાન ઘર એટલે કે પ્લેનનું વિમાનનું ચિત્ર આપેલું છે. પછી રાષ્ટ્રીય ઉદ્યાનનું આપેલું છે. પછી વન પ્રાણીનું ચિત્ર સંકેત આપેલું છે. પછી ડુંગર, નદી, ગરમ પાણીના ઝારા, પછી રેલમાર્ગ, સડક માર્ગ, જિલ્લાની સરહદ, રાજ્યની સરહદ, એવી રીતે આંતરરાષ્ટ્રીય સરહદ, એવી રીતે જુદા જુદા આ જે નકશાના સંકેતો છે એ આપણે આપેલા છે અને એના આધારે આપણે આમાંથી બધું શોધી શકીએ છીએ.